નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી. આજે વાત કરીશું શાહિસ્તા પરવીન વિશે. પોલીસવાળાની દીકરી કઈ રીતે બની ગેંગસ્ટર, પોલીસવાળાની દીકરી કઈ રીતે એક ક્રિમિનલ સાથે તેના લગ્ન થાય છે, પોલીસ તેના પર 50,000 રૂપિયાનું ઇનામ રાખે છે. અમે વાત કરી રહ્યા છીએ અતિક અહેમદની પત્ની શાહિસ્તાની, જે હાલ ફરાર છે અને આખી ઉત્તર પ્રદેશ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તેની જાણકારી આપનાર માટે પોલીસે અને સરકારે 50,000 ઇનામની જાહેરાત કરી છે. તો આવો જાણીએ આ શાહિસ્તા પરવીન વિશે કઈ રીતે. દોસ્તો, શાહિસ્તા પરવીન અને અતિક આ બંનેના શાદી 1996ની અંદર થાય છે. તો આવો જાણીએ શાહિસ્તા પરવીન કઈ રીતે ડોન બની અને કઈ રીતે તેને અતિક આરે લગ્ન થયા. અત્યારે અતિકનો અંત થઈ ચુક્યો છે. 50 વર્ષનું તેનું અપરાધનું સામ્રાજ્ય ધ્વસ્ત થઈ ચુક્યું છે અને તે જેલની અંદર હતો અને ત્યારે તેનું કાળું સામ્રાજ્ય જે આતંકનું હતું તે તેની પત્ની શાહિસ્તા પરવીન સંભાળતી હતી. જ્યાં 1996ની અંદર શાહિસ્તા છે તે લગ્ન કરે છે અતિક સાથે. તેમનો પિતા છે તે એક પોલીસવાળા હોય છે અને તેના અતિક સાથે સારા સંબંધો હતા. શાહિસ્તા પરવીનની ભણતરની વાત કરવામાં આવે તો તે પ્રયાગરાજમાં તેનું ગ્રેજ્યુએશન થયું છે. ગ્રેજ્યુએશન પછી શાહિસ્તા છે તે ઘરનું કામ જોતી હતી, પરંતુ તેના પિતા જે પોલીસમાં હતા તેણે અતિક સાથે શાહિસ્તાના માગું નાખે છે અને અતિક એ સમયે લગભગ 10 પણ 5 નો હતો અને ત્યારે આ બંનેના લગ્ન થઈ જાય છે. અને ત્યારબાદ અતિક અને શાહિસ્તા પરવીનને 5 દીકરા થાય છે. અતિકના જેલમાં ગયા પછી તેના જે કારોબાર છે તે તેની પત્ની સંભાળે છે એવું જાણવા મળ્યું છે કે લાસ્ટમાં જે વકીલની હત્યા થઈ છે તે હત્યામાં શાહિસ્તા પરવીન છે તેનું નામ ખીલ્યું છે. શાહિસ્તા છે તેણે અતિકને તે મળવા આવી હતી જેલની અંદર અને ત્યાં જ તેની હત્યાનું કાવતરું ઘડાયું હતું. અતિકને તેણે શાહિસ્તાએ ફોન આપ્યો હતો, આ ફોન પણ ઝડપાઈ ચૂક્યો હતો અને તેને લઈને જ તેનું નામ આમાં ખુલવાના કારણે તે ફરાર થઈ છે. પરંતુ તે હજુ સુધી પકડાઈ નથી. તે મહિલા ગેંગસ્ટર તરીકે હવે ઓળખાય છે અને તેમના પર 50,000 રૂપિયાનું ઇનામ પણ સરકાર દ્વારા, ત્યાંની પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો આ અતિકના કાળા સામ્રાજ્યમાં તેમની પત્ની પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે અને આ હતી તેની પત્ની શાહિસ્તા પરવીનની કહાની. દોસ્તો, વિડીયો સારો લાગ્યો લાઈક શેર એન્ડ કમેન્ટ કરો. આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.